સૌથી પહેલા આપણે નાઇટ લાઈફનું ડિસ્કશન કરી રહ્યા છીએ, આપણે દારૂબંધીનું ડિસ્કશન નથી કરી રહ્યા, પહેલો પોઈન્ટ છે. અને બીકોઝ આઈ એમ અ સ્ટ્રોંગ બિલીવર કે આપણું ગુજરાત જે જેટલું બી સેફ છે, અત્યારે બીજી બાજુ બેસે અલગ આંકડા આવત, પણ જેટલું બી સેફ છે તો આપણા ગુજરાતમાં મેજરલી રિસર્ચિસ કહે છે, હું મારા ઘરથી લાવી નથી, રિસર્ચો કહે છે કે બીકોઝ દારૂબંધી છે ઇટ ઇઝ હેલ્પિંગ અ લોટ. હવે ખાલી એટલો ઇન ટર્મ્સ ઓફ, હું એ નથી મીન કરતી હું કે ભાઈ નાઇટ લાઈફમાં પેલું રેપ બેપથી નહીં, હું ઇન ટર્મ્સ ઓફ એક્સિડન્ટ્સ બી મીન કરું છું જે રોડ પર રસ્તા, કારણ કે રાતે તમે જોતા હશો મેજરલી એક્સિડન્ટ થતા હોય છે બીકોઝ લોકો બેફામ ચલાવવા આવતા હોય છે, ઉપરથી હવે તમે દારૂ ચાલુ કરશો તો હજી બેફામ થશે. એટલે નાવ ધ પોઈન્ટ ઇઝ તમે પાછું હાઉ ટુ ડિફાઈન નાઇટ લાઈફ. The definition of nightlife is that you go out, hang out. Hang out is a thing, word used, and enjoy. જાણે કે તમને એક વાત કહું, આ લોકો સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર બી એન્જોય કરે છે, બરોબર. એ સવારે સવારે 6-7 વાગે પહેલાં આપેલું બધું બધા નાના નાના કાર્યક્રમો બી જાય છે, અધર ધેન યોગા એ બીજા ટાઈપના બી કાર્યક્રમો થાય છે, મસ્તી મોજવાલા, ઝુમ્બા ટાઈપ એક્સરસાઇઝવાલા. પીપલ આર એન્જોઈંગ દેટ, ઇટ્સ અ વેરી ગુડ પોઈન્ટ. હું હેલ્ધી પોઈન્ટ કહી રહી છું કે ઝુમ્બાના નામે, ડાન્સના નામે, દારૂ પીધા વગર લોકો સવારે ધૂમતી નાચે છે. એટલે સી ધીસ ઇઝ અ ટ્રેન્ડ, અ કલ્ચર આવ્યું. અનફોર્ચ્યુનેટ નાઇટ લાઈફનું કલ્ચર હતું. આપણે બધા જે ગુજરાતીમાં બધા મોટા થયા તો આપણા માટે નાઇટ લાઈફ એટલે શું, ભાઈ બોમ્બે જાઓ, પેલી 5-star હોટલમાં જાઓ, ટીંગ ટીંગ કરો અને નાચો. હવે આપણે એ મગજમાંથી કાઢવાની જરૂર છે. આઈ એમ શ્યોર ધીસ નેક્સ્ટ જનરેશન કેન ડુ ઇટ. કોઈક 2-4 સાવ, એટલે આઈ વુડ રાધર રિક્વેસ્ટ ધ હોટલ એસોસિએશન કે તમે લોકો જોડે મળી અને એવું કંઈક એવા કંઈક કાર્યક્રમ કરો, નાઇટ લાઈફ ફેસ્ટિવલ કરો, જેમાં ઇટ ઇઝ નોટ જસ્ટ કે નાઇટ લાઈફ ફેસ્ટિવલમાં બાળકોને બી, જેને કે ઘણી વાર આપણે તમે જોશો સમરમાં તો પેલા 4 વાગ્યા પછી જ મોટા મોટા એક્ઝિબિશનો ખુલે છે અને રાતે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી પહેલાં એક્ઝિબિશન, જેમાં બાળકો બી રમે ને ખાવા પીવાનું હોય ને મસ્તી હોય, મોજ હોય, ગેમ્સ હોય. તો એવી રીતે આ લોકો અગર આ રીતે બી કરશે તો વી કેન ડેવલપ દેટ નાઇટ લાઈફ. ને જે પેલો માઇન્ડસેટ છે કે ભાઈ દારૂ ને શું કે ડાન્સ, એ નીકળી જશે અને આ નવો કન્સેપ્ટ આવશે એન્ડ પીપલ વિલ એન્જોય. ટ્રસ્ટ મી, મારું તો હોટલ નથી પણ આઈ વુડ રાધર સજેસ્ટ ધ એસોસિએશન, હોટલ એસોસિએશન, રેસ્ટોરન્ટ એસોસિએશન ટુ ડૂ ધીસ. કારણ કે અમે એક ચીજ જોઈ છે આપણા ગુજરાતમાં લોકો, એટલે હવે તમે 11:30 બી અમારે જે પંચવટીનું 4 રસ્તો છે ને ત્યાં 11:30 બી અમારી પેલી લાઇટો ચાલુ રહે છે, કારણ કે એટલે ટ્રાફિક હોય છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ટ્રાફિક છે, લોકો આજકાલ બધાનું સ્લીપિંગ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, લેટ સુએ છે ને લેટ ઉઠે છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જ્યારે લોકો લેટ સુએ છે ને, એઝ યુ રાઇટલી સેડ કે જે રાતે ફરવાનો મજા છે, અમે નાના કોલેજમાં હતા તો રાતે ફરવાની અલગ મજા હતી, ભલે મળતું હતું નહીં, એ અલગ અલગ એક એન્જોયમેન્ટ છે. અને યસ, આઈ વુડ અગ્રી વિથ યુ, 5 વાર મોઢા સુખાવવા પડે છે તો બહુ હોર્ડ બોલો છો, પણ આઈ વુડ અગ્રી વિથ યુ. એટલે મારે એના માટે રિક્વેસ્ટ છે ગવર્નમેન્ટને કે તમે એના માટે જે તમારો પોઈન્ટ છે વેલ ટેકન છે એન્ડ દેટ હેઝ ટુ બી ટેકન કેર ઓફ. કારણ કે ઘણા મારા ફ્રેન્ડ્સ પોતે બી રાતે અમે જ્યારે નાના ભણતા હતા તો રેલવે, કારણ કે રેલવે સ્ટેશન સિવાય તો કશું મળે નહીં ખાવા પીવાનું, તો રેલવે સ્ટેશનથી જઈને ખાવાનું લાવતા, એટલે નાસ્તો પાણી લાવતા હતા. એટલે એ પોઈન્ટ પર રિલેક્સેશન થવું જોઈએ. દેટ ઇઝ આઈ અગ્રી વિથ યુ. જી શૈશવજી.